2.2 દ્રાવણ શું છે? બરાબર, તો દ્રાવણ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો છે, જે રીતે આપણે કે લીંબુ શરબત છે, બરાબર છે, તો એ દ્રાવણ છે. દ્રાવણ એ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. અહીંયા સમાંગનો મતલબ થાય છે કે એના જે ઘટક કણો છે બે બંને પદાર્થોના એક સમાન રીતે વહેંચાયેલા હોય છે. ધારો કે આપણે લીંબુ શરબત બનાવીએ, તો લીંબુ ખાંડ મીઠું ઓગાળીએ, તે એના જે પાત્રમાં આપણે બનાવ્યું હોય વાસણ તેના બધા ભાગમાં એક સરખી રીતે વહેંચાય, કોઈ પણ જગ્યાનો સ્વાદ એક સમાન હોય, બરાબર, તે કહેવાય સમાંગ મિશ્રણ. તો દ્રાવણ શું છે? બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ. તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા દ્રાવણોના પરિચયમાં આવતા હશો, બરાબર છે. તો લીંબુનું શરબત દ્રાવણ છે, પછી સોડા વોટર, તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુને દબાણથી ઓગાળવામાં આવ્યો છે, તો એક સમાન ઓગળેલો હોય, તો આ બધા દ્રાવણના ઉદાહરણ છે. સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ, જેમાં ઘન, પ્રવાહી અથવા વાયુ દ્રાવ્ય ઓગળેલ હોય છે, બરાબર. એટલે આપણે શું વિચારીએ કે દ્રાવણ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હશે, બરાબર. એની અંદર ખાંડ છે, ઘન છે, કાં તો પછી મધ છે જે પ્રવાહી કહી શકીએ, કાં તો વાયુ કાર્બન ડાયોક્સાઇડ તેને ઓગાળેલો હોય. પણ આપણી પાસે બીજા ઘન દ્રાવણો પણ હોય છે, બરાબર. પરંતુ આપણી પાસે ઘન દ્રાવણો, ઉદાહરણ આપ્યું છે મિશ્ર ધાતુઓ અને વાયુ દ્રાવણો એટલે કે હવા પણ છે. તો મિશ્ર ધાતુઓ તેનું ઉદાહરણ આપણે જે સિક્કો છે, તેની ઘણી બધી ધાતુઓ એક સમાન રીતે મિશ્રણ કરેલું હોય છે, તો એ છે દ્રાવણ. આપણે જે સિક્કો વાપરીએ છીએ કરન્સીમાં, 1 રૂપિયાનો 2 રૂપિયાનો, બરાબર, તે ઘન દ્રાવણ છે. અને વાયુ દ્રાવણ એટલે હવા, તો આપણી આજુબાજુ જે હવા છે એમાં ઓક્સિજન હોય છે, નાઇટ્રોજન હોય છે, બરાબર, ઘણા બધા વાયુ હોય છે, તે પણ એક દ્રાવણ જ છે. દ્રાવણના કણોમાં સમાનતા જોવા મળે છે. સમાનતા એટલે એક સરખા બધા જ ભાગમાં એક સરખા હોય છે. ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા સમાન સ્વાદ ધરાવે છે, બરાબર. તો એક શરબત બનાવ્યો એક પાત્રમાં, તેના કોઈ પણ ભાગમાં સ્વાદ સમાન જ હોય, તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે, બરાબર. એટલે કે આ રીતે પાત્રમાં લીંબુ શરબત બનાવ્યો તો અહીંયા જેટલા ખાંડના કણો છે એટલા જ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધે એક સમાન હોય, મીઠાના કણો પણ એટલા જ, લીંબુના પણ એટલા જ, એટલે એક સમાન હોય. હવે દ્રાવણમાં શું હોય છે? બે ભાગ હોય છે, એક હોય છે દ્રાવક, બીજું હોય છે દ્રાવ્ય. તો દ્રાવણની અંદર જે ઘટક કણો સૌથી વધારે પ્રમાણમાં હોય છે એને દ્રાવક કહેવાય, અને એ દ્રાવ્યને પોતાનામાં ઓગાળે છે. તો આપણે લીંબુ શરબતના કિસ્સામાં જે પાણી છે એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે, તો પાણીના કણો એ દ્રાવક છે, અને મીઠું, લીંબુ, ખાંડ એ દ્રાવ્ય છે, બરાબર છે. તો દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે, અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે છે. તો અહીંયા પાણી, મીઠું, લીંબુ અને ખાંડને ઓગાળશે, એટલે પાણી છે એ દ્રાવક છે, બરાબર છે, અને એનું પ્રમાણ પણ સૌથી વધારે છે, બરાબર. અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે તેને દ્રાવ્ય કહે છે, એટલે કે દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય, તો અહીંયા મીઠું, લીંબુ, ખાંડની માત્રા ઓછી છે, બરાબર, તો એ બધા દ્રાવ્ય છે, બરાબર છે. દ્રાવક એક જ હોય છે. પછી ઉદાહરણો આપે છે દ્રાવણના, તો ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે. તો ખાંડને આપણે પાણીમાં ઓગાળ દઈએ તો જે બને એ દ્રાવણ. આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. પાણીનું પ્રમાણ વધુ હોય છે, ખાંડનું ઓછું, એટલે પાણી દ્રાવક છે અને ખાંડ દ્રાવ્ય. પછી બીજું ઉદાહરણ આપ્યું છે આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે, જેમાં આયોડિન ઘન એ દ્રાવ્ય અને આલ્કોહોલ પ્રવાહી એ દ્રાવક છે. આલ્કોહોલ એટલે કે આપણે જે દારૂ જે કહીએ છીએ એ એક આલ્કોહોલ છે, બરાબર છે. તે પ્રવાહીઓ છે, એમાં આપણે આયોડિન, જે આયોડિન મીઠામાં પણ નાખવામાં આવે છે, આયોડિન મીઠું, બરાબર છે, આયોડિન આપણા શરીર માટે પણ જરૂરી હોય, તો એ આલ્કોહોલમાં જો ઉગારેલું હોય તેને ટિંચર આયોડિન કહે છે, બરાબર, અને એક દ્રાવણ છે.
પછી છે સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું, વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને દબાણથી પાણીમાં ઓગાળી દેવામાં આવે. તો અહીંયા પાણી દ્રાવક હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ દ્રાવ્ય હોય છે. પછી છે હવા, એટલે આપણી આજુબાજુ જે હવા છે એ વાયુનું વાયુમાં બનેલું દ્રાવણ છે, એટલે એમાં ઘણા બધા વાયુઓ છે, બરાબર છે, એ ઘણા બધા વાયુનું સમાંગ મિશ્રણ છે. એના બે મુખ્ય ઘટક છે, આપણી આસપાસ જે હવા છે એમાં 21% ઓક્સિજન હોય છે અને સૌથી વધારે નાઇટ્રોજન 78%, બીજા બધા કાર્બન ડાયોક્સાઇડ અને બીજા વાયુઓ છે. બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે, તો મુખ્યત્વે ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે. તો બધા દ્રાવણના ઉદાહરણો છે. હવે એના પછી છે દ્રાવણના ગુણધર્મો. તો પહેલું, દ્રાવણ સમાંગ મિશ્રણ છે, એટલે કે એના કણો બધી જગ્યાએ એક સમાન રીતે વહેંચાયેલા હોય છે. પછી છે દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે કે 10^-9 મીટર કરતાં ઓછો હોય છે, તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી. તો ખાંડના આપણે જોઈ શકીએ, પણ જ્યારે એને ઓગાર દેવામાં આવે પછી આપણે એને જોઈ શકતા નથી. તો કણનો વ્યાસ, બરાબર, વ્યાસ એટલે કે આપણે જે વર્તુળ હોય, બરાબર, તો ત્રિજ્યાના બમણા ભાગના વ્યાસ કહે છે. તો આને માની લો કે આપણો એક કણ છે, તો એનો આ જે ભાગ છે વ્યાસ એ 1 નેનોમીટર એટલે 10^-9 મીટર એટલે ખૂબ જ નાનો હોય છે, એના કરતાં પણ ઓછો હોય છે, અને આપણે આપણી નરી આંખે ના જોઈ શકીએ, બરાબર છે, ખૂબ મોટા માઇક્રોસ્કોપને એની મદદથી જોઈ શકાય. પછી છે દ્રાવણના કણોનું કદ અતિસૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી. તો આપણે કાચના ગ્લાસમાં દ્રાવણ લઈએ, લીંબુ સરબત, અને અહીંથી આપણે ટોર્ચ ચાલુ કરીએ, તો ટોર્ચનો પ્રકાશ સીધે સીધો સામે નીકળી જશે અને આપણે આ બાજુથી જોઈશું તો દેખાશે નહીં, પણ એ બાજુથી દેખાશે. એટલે શું કરે છે, એને વિખેરણ નથી કરતા. હવાના પછી આવશે તમારે કલિન દ્રાવણ. તો કલિન દ્રાવણના કણો મોટા હોય છે, તો એ શું કરશે, બધી દિશામાં ફેલાવે છે, બરાબર, એટલે એના પ્રકાશનો માર્ગ જોઈ શકાય, પણ શુદ્ધ દ્રાવણના કિસ્સામાં આપણે જોઈ શકશું નહીં આ કિસ્સા. તો દ્રાવણના કણોનું કદ અતિસૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી, તેથી દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી, બરાબર, તો સળંગ હોય છે એટલે એનો માર્ગ નથી જોઈ શકાતો. દ્રાવ્યના કણોને ગાળન પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. ગાળન પ્રક્રિયા એટલે આપણી જે ગળણી છે એને લઈને આપણે અલગ કરવા માંગીએ તો નહીં કરી શકીએ, કારણ કે ખૂબ સૂક્ષ્મ છે કણો. દ્રાવ્યના કણોને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તળિયે બેસી જતા નથી, બરાબર છે. ધારો કે આપણે રેતી લઈએ અને એના પાણીમાં હલાવીએ, બરાબર છે, તો પછી હલાવવાનું બંધ કરી દઈએ તો પછી એ રેતી નીચે બેસી જાય દ્રાવણમાં. પણ આ જે દ્રાવણ છે તેની અંદર આપણે જે ખાંડનું દ્રાવણ બનાવ્યું, બરાબર છે, લીંબુ સરબત, તો એની અંદર ખાંડ છે નીચે નહીં બેસી જાય, બરાબર, અને એમને મૂકી રાખીએ તો પણ એ નીચે નહીં બેસે, એ દ્રાવણમાં જ રહેશે, એટલે કે દ્રાવણ સ્થાયી છે, બરાબર, એના કણો તળિયે બેસી જતા નથી.